પૂજ્ય ભાઈશ્રી અને આપણે સૌ ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ એ વિષયનો આરંભ આમ તો મારા વતી પહેલાં સત્રમાં શ્રી રામ માધવજીએ કરી દીધો છે. એમણે જે ગાંધીજીના શરૂઆતના પ્રસંગોની વાત કરી, પછી મને એમ છે કે એમની સંસ્કૃતિમાંથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ એ વિશેષ ચર્ચાનો અવકાશ નથી. થોડી ચિંતાનો વિષય એ છે કે ગાંધીજી સંસ્કૃતિ બોધ એવા ત્રણ શબ્દો એકસાથે લઈને બોલવું હોય તો ત્રણેક કલાકની જરૂર પડે, પણ સીમિત ઓવરના આ મેચમાં આપણે શક્ય તેટલા રન બનાવવાનો પ્રયાસ કરીશું. મિત્રો, કર્મે અને સ્વભાવે હું માસ્તર છું એટલે હું એક લઘુ શોધ નિબંધ જેટલું હોમવર્ક કરીને અહીં આવ્યો છું. એનું કારણ કે ગાંધી વિશે વાત કરવી હોય ત્યારે તમારે આધાર ન ચૂકી જવાય એની કાળજી લેવી પડે, એટલે કેટલીક બાબતો ગાંધીના જ શબ્દોમાં મારે અહીંયા વ્યક્ત કરવી છે, જેથી કરીને એકાદો શબ્દ પણ આગો પાછો થાય તો મુશ્કેલી ન સર્જાય. થોડી પૂર્વ ભૂમિકા એ રીતે બાંધવી છે કે ગાંધી પહેલાંનો યુગ, કારણ કે ગાંધીજીના જીવનની વાત કરીએ કે ગાંધીમાંથી વાત કરીએ તો એની પૂર્વ ભૂમિકા રૂપે ગાંધી પહેલાંનો એક યુગ હતો એ કેવી રીતે ઘડાયો હતો, અને મેં જે જે પુસ્તકો વગેરે રેફર કર્યા છે એમણે આ વાતને વચ્ચેથી શરૂ કરવાને બદલે એમના પૂર્વ આધારોને ટાંકીને શરૂ કરેલી છે. એમ કહેવાય છે કે સૌથી પહેલાં જે કંઈ સંસ્કૃતિની વાત આવી, સંસ્કારની વાત આવી છે, એ શાસ્ત્ર પ્રામાણ્ય વાત આવી છે. શરૂઆત થઈ છે 1815માં રાજા રામમોહનરાયથી, જેમણે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવના લખી, અને પ્રસ્તાવનાની અંદર એમણે એવું સ્પષ્ટ કર્યું કે શાસ્ત્ર અને બુદ્ધિ બંને નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ એ ઉચિત છે. એ સમય હતો શાસ્ત્ર પ્રમાણેનો, શાસ્ત્ર કહે તે સત્ય, પણ શાસ્ત્રની સાથે બુદ્ધિને જોડવાનું કામ પહેલી વખત રાજા રામમોહનરાયે કર્યું. પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્રએ એમ કહ્યું કે કેવળ બુદ્ધિ પ્રામાણ્ય નહીં ચાલે, પણ વિજ્ઞાન પ્રામાણ્ય પણ જરૂરી બનશે. શાસ્ત્ર કહે બુદ્ધિ ટેકો આપે એવું નહીં, એને વિજ્ઞાનનો ટેકો છે તો સ્વીકારીએ. એમણે એવી વાત કરી કે જો મારા ધર્મમતને લઈને વિજ્ઞાન નાશ પામતું હોય તો હું જીવનભર હૃદયમાં સંગ્રેલો મારો ધર્મમત નાશ પામે એ સ્વીકારવા તૈયાર છું. એટલે શાસ્ત્રથી બુદ્ધિ, બુદ્ધિથી વિજ્ઞાન, ત્યાં સુધી આપણે પહોંચ્યા. ગાંધીજીના કેટલાય વચનો એવા છે કે જે આપણને કેશવચંદ્રના વિધાનો જેવા લાગ્યા કરે છે. મેં એક અલગ યાદી એની તૈયાર કરેલી છે. ત્યાર પછી સ્વામી દયાનંદ આવ્યા અને એમણે આર્ય સમાજની સ્થાપના કરી. એ શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જઈને ઊભા રહ્યા. એમણે એવું કહ્યું કે વેદ શું કહે છે, શાસ્ત્ર બધાને ન સાંકળો તો ચિંતા નથી, પણ જેને આપણે સર્વથા પુરાણો ગ્રંથ કયો છે એ વેદનું પ્રમાણ શું છે એને માનીને જ આગળ જવાશે. પછી આપણને ખ્યાલ છે કે રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્યો આવ્યા, જેની ચર્ચા રામ માધવજીએ પણ કરી. એમણે ધર્મોની એકતા ઉપર ભાર મૂક્યો. મારે એવું કહેવું જોઈએ કે આ આખા સંસ્કૃતિ બોધનું જો વિશ્લેષણ કરીએ તો આપણી પાસે સૌથી પહેલાં બધા ધર્મોને ભેગા કરીને વાત શું થઈ શકે તે રામકૃષ્ણ પરમહંસે આપણી સમક્ષ મૂક્યું. વિવેકાનંદે તો બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી. એમણે કહ્યું કે વી બિલીવ નોટ ઓન્લી ઇન યુનિવર્સલ ટોલરેશન બટ વી એક્સેપ્ટ ઓલ રિલિજન્સ એઝ ટ્રુ. આપણે
ગાંધીજીના પુરોગામી તરીકે જો વિવેકાનંદને સ્વીકારતા હોઈએ તો એનો એક આધાર આ વાક્ય છે, આ વિધાન છે. કારણ કે ગાંધીજી પણ સતત ધર્માંતરની વિરુદ્ધમાં જઈને એમ કહેતા હતા કે બધા ધર્મોને ભેગા કરવાનું કામ આપણે કરવાનું છે. હવે યાદગાર ઘટનાક્રમ જોવા જેવો છે. 1893 એપ્રિલમાં ગાંધીજી મુંબઈથી નીકળીને મેમાં નાતાલ પહોંચ્યા છે. એ જ 1893 31મી મે સ્વામી વિવેકાનંદ 11-9 શિકાગો ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈથી નીકળ્યા છે. 1893 16મી નવેમ્બરના રોજ મિસિસ એની બેસન્ટ, જેનો પણ ઉલ્લેખ હમણાં રામ માધવજીએ કર્યો, એ ભારતના કિનારે ઉતર્યા છે. આ સમકાલીનોની વાત એટલા માટે હું આધાર સાથે કોટ કરું છું કે આ બધાને એક જ વિચાર પ્રવાહમાં પછીથી આગળ ચાલતા આપણે જોયા છે. ગાંધીજીની ઉંમર આ ઘટના બની ત્યારે 24 હતી, વિવેકાનંદ 30 હતા અને એની બેસન્ટ છે એ 46 હતા. લગભગ આપણે સમવયસ્કો કહીએ કે પિયર ગ્રુપ કહીએ, સમકાલીનો કહી શકીએ એવું છે. પહેલી વાર એવી વાત આવી કે આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ એને ધર્મ ગણવો. નીતિ શબ્દનો પ્રયોગ પહેલી વાર અહીંયા આવ્યો. આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ, દેખાડવાની દૃષ્ટિએ પાળેલી નહીં, જેમાં હું પોતે કન્વિન્સ થાઉં અંદરથી, અને એવી નીતિ મેં જો કોઈ પાળી હોય તો એ મારો સાચો ધર્મ છે. જે ધર્મ વ્યવહારમાં લાવી ન શકાય તેને હું ધર્મ ગણતો નથી, આવું વિધાન પણ એ સમયમાં બહાર આવ્યું. એક તરફથી મારે સંમત થવાનું છે તો મારી એ નીતિ ધર્મ બને છે, બીજી તરફથી મારે એ જ ધર્મને વ્યવહારમાં ઉતારી દેખાડવાનો છે. એટલે બે ધાર ઉપર અહીંયા વાત આગળ વધે છે. ગાંધીજીએ એક વિધાન એવું કર્યું કે દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. આપણે હમણાં જ ઉલ્લેખ થયો, ભાગેશભાઈએ પણ કહ્યું અને રામજીએ પણ કહ્યું કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, મોક્ષ આપણું અલ્ટિમેટ ગોલ છે. પણ એ અલ્ટિમેટ ગોલને મહાત્મા ગાંધીએ આપણા માટે સંસ્કૃતિ બોધરૂપે એવી રીતે મૂક્યું કે ડોન્ટ વેઇટ ફોર ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી રાહ જોવાની જરૂર નથી. તો શું કરવું? તો કે દરેક બાબતની અંદર સારી રીતે જીવવાનો પ્રયાસ કરો તો એક ક્ષણનો તમારો મોક્ષ છે. મોક્ષનો અર્થ આનાથી વિશેષ જરા પણ નથી અને એથી ઓછો પણ જરા નથી. આપણને ખ્યાલ છે કે મહાત્મા ગાંધી સોય ઝાટકીને કહેવા ટેવાયેલ વ્યક્તિત્વ હતા, એટલે એમણે આ કહ્યું એટલું નહીં, આધાર ઉભારે એટલે લખ્યું. હરિજનના 1946 પહેલી ઓગસ્ટના અંકમાં આ વિધાન છપાયેલું છે. સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાં ગાંધીજીએ એક બહુ જ આગળ પડતી વાત કરી. એમણે કહ્યું કે મારે જે કરવું છે, જેની હું 30 થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, અને એ જ મારી દ્રષ્ટિએ મોક્ષ છે. મારું ચલન વલણ બધું એ દ્રષ્ટિએ થાય છે, એટલે આ સત્યના પ્રયોગોમાં જો તમને એવું ક્યાંય દેખાય તો હું મોક્ષ પ્રાપ્ત કરેલ વ્યક્તિ છું, સદેહે સજીવનમાં મેં મોક્ષ પ્રાપ્ત કર્યો છે. આમ ધર્મ એટલે નીતિ અને સત્ય વત્તા અહિંસાથી ઓતપ્રોત જીવન, એવો અર્થ મહાત્મા ગાંધીના ઘણા બધા વિધાનોમાંથી નીકળે છે. રાજકારણના ક્ષેત્ર અંગે પણ એવી વાત આપણને સંસ્કારી વાત ગાંધીએ કરી. એમણે કહ્યું ધર્મ વિનાનું રાજકારણ એ મળદું છે, એને તો જેટલી ઝડપથી શક્ય બળે બાળી જ મૂકવું જોઈએ. મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ એ નિર્ભેળ મળ સમાન છે, તેનો સદા ત્યાગ જ કરવાનો હોય, બીજું શું થઈ શકે. રાજકારણની આટલી સ્પષ્ટતા સાથે પણ આ વાત હું એટલા માટે કરું છું કે અત્યારના સંસ્કાર અથવા સંસ્કૃતિની વાત રાજકારણ દ્વારા જે થઈ રહી છે એના માટે આ બે વિધાન એલાર્મિંગ છે.
અર્થકારણ અને નીતિશાસ્ત્ર વિશે પણ એમનો સંસ્કૃતિ આધાર બહુ સ્પષ્ટ થયેલો છે. એમણે કહ્યું કે ગરીબોની સેવા તે જ ઈશ્વરની સેવા. એક કીડીની સેવા કરો તો તમારે ઈશ્વરની સેવા કરી એમ ગણવું, અને દુઃખીની સેવા કરો, જે હમણાં ઉલ્લેખ થયો અનટુ ધી લાસ્ટમાંથી મળ્યું, છેવાડાના માણસની સેવા એ ઈશ્વરની સેવા છે. આત્મકથામાંથી જો પ્રાપ્ત કરવું હોય તો મહાત્માજીના સંસ્કૃતિ અંગેના વિચારોમાં તમે ત્રણ વિધાન કોટ કરી શકો. પહેલું, આત્મશુદ્ધિ વિના જીવ માત્રની સાથે ઐક્ય સાધી શકાતું નથી. બીજું, આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અને ત્રીજું, અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા હંમેશા અસમર્થ છે. અવિરત સેવા એ જ જેનું મોક્ષ સ્થાન છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું લાગે કે મહાત્મા ગાંધી એ બેઝિકલી અદ્વૈતવાદી હોય એવું ફલિત થયા કરે છે. આવું ફલિત થવાનું કારણ શું એનું કોટ પણ મારી પાસે છે, જેને વિસ્તૃત રૂપે નહીં પણ ટૂંકમાં હું વ્યક્ત કરું છું. એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એને હું સ્વીકારતો નથી. હું અદ્વૈતમાં માનું છું. હું માનવ જાતની બલકે જીવ માત્રની મૂળગત એકતામાં માનું છું. આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થવી જ જોઈએ. જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન થયું છે એવું હું સ્વીકારું છું. યંગ ઇન્ડિયામાં 1924માં 4 જાન્યુઆરીએ ગાંધીજીએ આ કોટ કરેલું છે. મને એવો વિચાર આવ્યો ભાઈશ્રી કે ગાંધીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ એવું વિચારતા હોઈએ તો જીવનમાં એવું શું બન્યું છે, કઈ કયા કયા સ્થાનો છે. અત્યારે મનોવિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે સ્વીકારે છે. પેરેન્ટિંગ ઉપર બહુ મોટા સેમિનારો થઈ રહ્યા છે, એમાં પણ કહ્યું છે. અને મનોવિજ્ઞાનના એક ભીષ્મ પિતામહ કહેવાય, જેને એલિઝાબેથ હરલોક કહે છે. એલિઝાબેથ હરલોકે એમ સ્વીકાર્યું છે કે તમારું સંતાન તમે કેવી રીતે ઉછેરો છો એના આધારે જ એના સંસ્કાર કેવા પડશે એનો આધાર છે. જેના આધારે અત્યારના ચિંતકો એવું પણ કહી રહ્યા છે કે જો તમે તમારા સંતાનનું બાળપણ સારી રીતે સાચવી લેશો તો તમારું સંતાન તમારી વૃદ્ધાવસ્થા સાચવી લેશે. આ વાત જોતા આપણને એમ લાગે કે લેટ અસ ગો થ્રુ ગાંધીઝ લાઈફ. તો મને જે મળ્યું છે એમાંથી ગાંધીના જીવનની ત્રણ બીજરૂપ જે ગુણો કહેવા હોય તો આ ત્રણ બીજરૂપ ગુણો એ છે કે જેમાં સત્યની ઝંખના મુખ્ય છે, સેવા વૃત્તિ મુખ્ય છે અને સમદૃષ્ટિ મુખ્ય છે. સત્ય માટેની ઝંખના આપણને સૌને ખ્યાલ છે કે શરૂઆતમાં જેણે કહ્યું કે ઈશ્વર સત્ય છે અને પછી પોતે યુટર્ન લીધો અને પોતાના અનુભવોને આધારે કીધું કે હું પહેલાં કહેતો હતો કે ઈશ્વર સત્ય છે પણ હવે મને સમજાણું છે કે સત્ય જ ઈશ્વર છે. તો આ જે સત્યની ઝંખના. બીજું, સેવા વૃત્તિ. આપણને ખ્યાલ છે કે કોઢિયા લોકોની પાસે પણ જઈને સેવા કરી શકે, રક્તપિત્તવાળાના પણ ઘા સાફ કરી શકે અને બાના મળમૂત્ર પણ એ સાફ કરી શકે, એ સેવા વૃત્તિની વાત છે. અને સમદૃષ્ટિ માટે તો મહાત્મા ગાંધીને કોઈ અત્યારે કે ગઈકાલે કે આવતીકાલે પહોંચી શકે એમ નથી. એમને લઈને કેટલીય દ્વિધાઓ ઊભી થઈ, વિડંબણાઓ ઊભી થઈ. અત્યારે પ્રશ્નાર્થો છે ગાંધી સામે ઘણા બધા સમદૃષ્ટિના નામે, પણ એને છોડી નથી. મને એવું લાગ્યું છે કે આ ત્રણ ગુણો આવ્યા ક્યાંથી, તો એના જીવનમાંથી આવ્યા છે. ગાંધી કુળની ધાર્મિક પરંપરા જ એવી હતી કે આ બધા ગુણો એમાંથી આવ્યા છે. માતા પિતાના સંસ્કાર એવા હતા કે એમાંથી જ સંસ્કાર સંસ્કૃતિ તરફ એને દોરી ગયા છે. અને ત્રીજો મુદ્દો, જ્યાં જ્યાં ગયા છે ને જ્યાં જ્યાં રહ્યા છે ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણમાંથી એને શુભ અને મંગળ વધુમાં વધુ શોષી લીધું છે, એને પરિણામે આ ત્રણ ગુણધર્મો આવ્યા છે. કદાચ આપણે જીવનની વાત કરીએ તો બહુ ઝડપથી હું પોરબંદરમાં છું અને પોરબંદરને યાદ કરું કે એમના દાદા જેને ઓતા બાપા કહેતા
એ પોતે સત્યપ્રિય હતા, ટેકીલા હતા, નીડર હતા, નિર્લોભી હતા. એવું માનવાને કારણ નથી સાહેબ કે રામ નામ છેલ્લે જે બોલ્યા, હે રામ બોલાણું, એ પેલા રંભાબાએ આપેલું હતું. આપણે ત્યાં આ વાત પ્રચલિત છે, પણ ના, સદંતર એવું નથી. ઘરમાં કૃષ્ણ ભક્તિનું વાતાવરણ હતું પૂરેપૂરું. પણ ખરેખર ઓતા બાપા એટલે કે ઉત્તમચંદ ગાંધી એમના દાદા એ રામાનંદ પંથના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બનેલા હતા, આવું નોંધાયેલું છે. અને ઘણો ખરો સમય તેઓ રામકથાનું શ્રવણ જ કર્યા કરતા. પછી આવ્યા કબા, પોતા બાપા પહેલા, પછી આવે છે પિતા કરમચંદ ગાંધી, કબા ગાંધી. એ તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા, સત્યપ્રીતિવાળા હતા અને બહાદુર હતા. ધર્મ જિજ્ઞાસા તીવ્ર હતી, ઉપરથી આવ્યું હતું પોતા બાપા તરફથી અને પોતાનું ઉમેરાણું. એટલે સાધુ સંતોને સચ્ચરિત વિદ્વાનોની સાથે વધુમાં વધુ સમય જીવવાનું પસંદ કરતા હતા. હવે વિચારો કે કબા ગાંધી છે એ આખી રાજ્ય વ્યવસ્થાનું સંચાલન સંભાળતા હતા, તેમ છતાં રોજ સવાર સાંજ દોઢ દોઢ કલાક સુધી અવશ્ય કથા શ્રવણ કરતા હતા. આધારભૂત ગ્રંથની અંદર મજો પટેલનો આધારભૂત ગ્રંથમાં આ વાત ટાંકેલી છે. ભાગવત અને તુલસી રામાયણ અને ગીતા એ કબા ગાંધીના મુખ્ય ગ્રંથો હતા. માત્ર પોતે 5 ધોરણ ભણેલા હતા, એને એવું હોવા છતાં આ ગ્રંથો સુધી તે પહોંચ્યા હતા અને એનો ઉલ્લેખ વારંવાર મોહનદાસની હાજરીમાં થતો રહેતો હતો. પછીનું પાત્ર આવ્યું માતા પુતળીબાઈ. આપણે એમ પહેલાં કહ્યું કે ગાંધી કુળની ધાર્મિક પરંપરા, તો એમાં પહેલાં દાદા, પછી બાપ, પછી પુતળીબાઈ. પુતળીબાઈ તો આદર્શ ગૃહિણી હતા, સવારથી સાંજ સુધી બધાના ઘરકામ કરતા હતા, સૌ જમી લે પછી જ પોતે જમવાનું પસંદ કરતા હતા. કપડાં કે ઘરેણાં કોઈ દિવસ એણે નવા લેવાનો આગ્રહ કર્યો નથી, વસાવ્યા નથી. એવા ઉચ્છાવર થનાર, પોતાના કુટુંબ માટેને ઉચ્છાવર થનાર માતા હતા. મહાત્મા ગાંધીએ ખુદ લખ્યું છે, ખુદ, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી, મારી માતાની છે. અણિશુદ્ધ આત્મશુદ્ધિ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના અને જીવનને ઘડવાની અખૂટ શ્રદ્ધા જે ગાંધીમાં જોવા મળે છે એ એમની માતામાંથી આવી છે. મહાત્મા ગાંધીએ એવું કહ્યું છે કે મારી માં એ સાધ્વી હતી, અને સાધ્વી હતી ત્યારે બીજો એક દુર્ગુણ પણ એનામાં હતો અને તેને અસ્પૃશ્યતાની પરંપરા નડતી હતી, છતાં એ મને છૂટ નહોતી આપતી. એમણે પ્રસંગો ટાંક્યા છે કે તું અંતે જ ઉકાને અડીને આવ તો તારે સ્નાન કરી લેવું અથવા તો કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવું. મહાત્મા ગાંધીએ કોટ કર્યું છે કે મને હંમેશા સલાહ આપતી કે ઉકાને ત્યારે યારે ભણાવ તો વાંધો નહીં, પણ એને અડવું નહીં. અડો તો શું કરું, તો કે બે તારે એના જે મુક્તિના માર્ગો તારે પસંદ કરવા. આ માર્ગ વિચિત્ર છે, જો એ વખતે મુસલમાન માટેનો ખ્યાલ માના મનમાં શું છે એ પણ આવે છે. હવે ગાંધીજી વારંવાર એવો દાવો કરતા, માતાને જ કહેતા કે ઉકાને ન અડવામાં ધર્મ નથી, ધર્મ ન હોઈ શકે એવું માં હું માનું છું. પછીથી એની વાત એણે આગળ પણ લંબાવી છે. મહાત્મા ગાંધી રામરક્ષા સ્તોત્રના માતા પાસેથી પ્રાપ્ત થયેલું એના બહુ સારા એવા સેવક હતા. એમણે વિષ્ણુ પંચકના સ્તોત્ર જ્યારે શીખ્યા અથવા જાણ્યા ત્યારે એણે કોટ કર્યું અને માં સાથે ચર્ચા કરી કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ એવું જો તું બોલતી હો અને ભગવાન જો સર્વત્ર છે તો એ તારો ભગવાન ઉકામાં કેમ નથી. હવે તમે કલ્પના કરી શકો કે આટલી સ્વસ્થ ચર્ચા એ સમયમાં માં સાથે જે દીકરો કરતો હોય એવા દીકરાના જ વિષય તરીકે આપણે સંસ્કૃતિ બોધની આજે ચર્ચા કરવા નીકળવું પડતું હોય. આજના માટે એલાર્મિંગ છે કે આવી ચર્ચા આપણા ઘરમાં થાય છે, ન થતી હોય તો શું શું થયેલું છે. રામરક્ષા સ્તોત્રથી મારો જો ભૂતનો ભય જતો હોય તો પછી આ ઉકામાં રહેલી અસ્પૃશ્યતાનો ભય કેમ જતો નથી તું મને જવાબ આપ, એવો એ પ્રશ્ન એણે પુતળીબાઈને વારંવાર કર્યો. અને ચોથું પાત્ર
જે એની ઉપર બરાબર અસર કરી ગયું તે રંભાઈ, જે એમને આયા. અને આપણને ખબર છે કે રંભામાંએ એને અંધારામાં જવાની બીક લાગતી હતી ત્યારે એવું કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી. તો કે તો શું કરું? તો કે રામ નામ બોલ, એટલે તારો ડર જતો રહેશે. હવે જોજો, આ ચોખ્ખા અને ચણક એવા, આપણે ચોખ્ખા ચણક શબ્દ વાપરીએ, એવા મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે આ એમનો ભરોસો જાજો ટક્યો નહોતો. એ સમયે મને રામનામમાં બહુ વિશ્વાસ બેઠો નહોતો, પણ રંભામાઈમાં રહેલો મારો ભરોસો હતો, એટલે મેં રામનામ બોલવાનું શરૂ કર્યું. સી ધ ક્લેરિટી ઓફ અવર મહાત્મા, આટલું એણે સ્પષ્ટ લખ્યું છે. રામનામનું બી વિશાળ વૃક્ષ અંદર થતું રહ્યું એની ખરેખર ગાંધીને ખબર પડી નહોતી, પણ ચાલતું હતું. આ ચાર પાત્રો મારી દ્રષ્ટિએ એવા છે કે જેણે એનામાં સંસ્કાર રોપ્યા અને પછીનું જીવન કેમ જીવવું એનો એણે આદેશ આપ્યો. મિત્રો, એક સરસ કોટ એમણે કર્યું છે કે જગતમાં મા બાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય. એ બાબતમાં મારો દાવો ભારે છે. જગતમાં કોઈ મારા કરતાં મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે એને મારી પાસે લઈ આવો, હું જોઈ લઉં. શ્રવણના આદર્શને એટલી નાની વયે આચરણમાં ઉતારીને ગાંધીજીએ જીવનમાં કેવી પ્રગતિ સાધી તે જણાવતા એમણે કહ્યું, હું આટલે લગી ચડ્યો છું તે મારા પિતાની સેવાના પ્રતાપે. મારી બુદ્ધિનો, મારા હૃદયનો વિકાસ, મારા ચારિત્રનું સંગઠન અને મારા સંસ્કારો બચપણમાં મળેલી માતા પિતાની વિરાસત છે. આપણે જો ગાંધીના સંસ્કૃતિની વાત કરતી હોય તો એ પહેલા મુદ્દામાં અહીંયા આવે છે. હું બીજા મુદ્દા ઉપર જાઉં, ચાલો ચાર વ્યક્તિઓને છોડી દઉં, પછી શું થયું? મારું ભાઈ શ્રી એવું માનવું છે કે નિયતિ નક્કી કરે કે તમારે એક સામાન્ય મોહનને મહાત્મા બનાવવો છે તો નિયતિ એને હંમેશા પૂરતો એવો અવકાશ આપે છે કે એની સાથે એવું બધું ભળતું રહે, એમણે સામેથી ન ભળવું પડે. અત્યારના અમે જેને બહુ કોટ કરીએ છીએ એ પોલો કોએલોનું અલ્કેમિસ્ટ, એમાં પણ એક ભરવાડનો છોકરો વાક્ય બોલે છે કે તમે પૂરી શ્રદ્ધાથી એક કામ કરવા નીકળશો તો જગતની બધી શક્તિઓ એ સમયે તમારી ભેગી આવશે. ગાંધી વખતે તો પોલો કોએલો હતા નહીં એટલે એણે લખ્યું નથી, પણ પોલો કોએલોએ જે વાત ભરવાડની લખી એ ગાંધી વાંચ્યા હોત તો એણે ગાંધી વિશે અલ્કેમિસ્ટ લખ્યું હોત. એમણે કહ્યું કે શું બન્યું? શ્રવણનું પિતૃભક્તિ નાટક વાંચ્યું. ક્યાંથી વાંચ્યું? પિતાના જ સંગ્રહમાંથી. પોતાના ઘરની અંદર આ નાટક પડ્યું હતું અને એ એણે વાંચ્યું. એમાંથી એને ખબર પડી કે અંધ છે, મા બાપની કેવી સેવા કરે છે. ચોગાનું જોગ પાછળ હરિશ્ચંદ્રનું નાટક જોવાનું આવ્યું. ક્યાં જોવાનું આવ્યું? નાનકડી એવી કચકડાની, આપણને ખબર છે કે દટાડવા આવે, એમાં જઈને જોયું અને હરિશ્ચંદ્રનું નાટક ચાલતું હતું. એણે પહેલાં શ્રવણ પિતૃભક્તિને ટેકો કર્યો. એનાથી આગળ આવ્યું તુલસી રામાયણ. તુલસી રામાયણની સીધો સ્પર્શ નહોતો થયો, પણ પિતાજીની માંદગી આવી ત્યારે લાધા મહારાજને ઘરે બોલાવ્યા અને લાધા મહારાજે પિતાજીની છેલ્લી માંદગીની પથારી પાસે બેસીને તુલસી રામાયણ વાંચ્યું અને એને બહુ સારી એવી અસર કરી ગયું. ભાગવતનો સ્પર્શ થયો, પણ એને કહેનારો કથાકાર સારો નહોતો. આ વાત હું એટલા માટે નોંધું છું કે આપણે ભાગવતના શ્રેષ્ઠ કથાકારની સમક્ષ અત્યારે બેઠા છીએ અને કથાનું કહેનાર વ્યક્તિ સામેને કેવી અસર કરે છે એ ગાંધીજીએ નોંધ્યું છે કે રાજકોટમાં બેસીને મેં ભાગવત કથા સાંભળી, પણ કથાકારની શૈલી એવી હતી કે મારા સુધી પહોંચ્યું નહોતું. તો કેવી રીતે પહોંચ્યું? તો કે એવું બન્યું કે 21 દિવસના ઉપવાસ કરતો હતો ત્યારે માલવિયાજી મારી બાજુમાં બેસીને ભાગવતના પ્રસંગો છૂટા છૂટા કહેતા હતા અને માલવિયાજીની કહેવાની શૈલી એવી હતી કે મને એમ થયું કે ભાગવત ગ્રંથ વાંચીને ધર્મરસ ઉત્પન્ન કરી શકાય છે. પછી આવ્યું મનુસ્મૃતિ. ફરી એકવાર પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિ હાથમાં આવ્યું. બહુ સ્પષ્ટ માણસ છે. એમણે કહ્યું કે એના વાંચનથી નીતિ ઉપર મારી આસ્થા ઠરી, પણ મનુસ્મૃતિએ મારા ઉપર કોઈ અસર ઊભી કરી નથી. આપણને ખબર છે કે હવેલી વિશેની પણ વાત એમણે સ્પષ્ટ
પહેલા જ ચેપ્ટરમાં સત્યના પ્રયોગોમાં કર્યું. એ વખતે એક સરસ મજાની વાત બની, એ કવિ શામળનો એક છપ્પો એમના વાંચવામાં આવ્યો અને એ છપ્પો છે એણે એને માર્ગ બતાવ્યો. પાણી આપને પાય ભલું ભોજન તો જીજે, આવી નમાવે શિષ દંડવત કોડે કીજે, આપણ ઘાસે દામ કામ મોહરોનું કરીએ, આપ ઉગારે પ્રાણ તે તણા દુઃખમાં મરીએ, ગુણ કેડે તો ગુણ દસ ગણો મન વાચા કર્મે કરી, અવગુણ કેડે જે ગુણ કરે તે જગમાં જીત્યો સહી. આ છપ્પો છે એ એક જ છપ્પાનું વિશ્લેષણ એને બહુ ભારે ભારે કર્યું અને એને એમ થયું કે આ મને સખત એવી અસર થઈ ગયું છે, મારા ચિત્ત ઉપર શામળના આ છપ્પાએ સામ્રાજ્ય જમાવી લીધું, એવા શબ્દ પ્રયોગો એણે કર્યા છે. કુટુંબની ધાર્મિક સહિષ્ણુતા કેવી, આપણે સૌ જાણીએ છીએ કે કુટુંબ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયનું હતું, માં છે એ પ્રણામી સંપ્રદાયના માનવાવાળા, અને પુસ્તકોમાં કોટ કર્યું છે કે એ સમયે પોરબંદરમાં નિવાસની નજીકમાં એક પ્રણામી મંદિર હતું. અમારા માતા પિતા પહેલાં મંદિરે જતા, હવેલીએ જતા, પ્રણામી મંદિરે જતા, પછી શિવ મંદિરે જતા અને રામ મંદિરે પણ અમને લઈ જતા. આ પણ આજે આપણે લોકોએ શીખવા જેવું છે. હું માનું તે તારો ધર્મ, એવું જે આપણે આપણા સંતાનો ઉપર ઠોકી બેસાડીએ છીએ, એની બદલે ઓપનનેસ ટુ સિલેક્ટ ધ રિલિજન વિચ સેક્સ ઇન યોર માઇન્ડ, એ જે ફ્રીડમ એમને મળ્યું એ નોંધવા જેવું છે. પુતળીભાઈ પોતે જે હતા એમની ધર્મપાળા એકતા ખરી છે, પણ પિતાજી પાસે જૈન સાધુ આવતા, પારસી લોકો આવતા, મુસલમાન લોકો આવતા, મોહનદાસ એમની વચ્ચેની વાતો સાંભળ્યા કરતા, એમાંથી એને જાણવાની મજા આવી કે બીજા ધર્મોમાં શું છે. નોંધવા જેવું એ છે કે આ બધું ચાલ્યું એમાં ખ્રિસ્તી ધર્મ મહાત્મા ગાંધીને અનટચડ રહ્યો હતો, એની સામે કોઈથી ખ્રિસ્તી ધર્મની કોઈ વાત ન આવી. હિન્દુ દેવ દેવતાઓની વગોવણી કરે છે એ ખ્રિસ્તી ધર્મ છે, અથવા તો ધર્માંતર કરાવવા માટે ગૌમાંસનું વાત કરે છે, દારૂ પાય છે, એ ખ્રિસ્તી ધર્મ છે, એવી ઉલટાની વાત એના કાને પડી એટલે એમણે ખ્રિસ્તી ધર્મને અસ્પૃશ્ય રાખ્યો હતો. પછીથી કેમ એ ગયું એની વાત એમણે કરી છે. મહાત્મા ગાંધી પોતે નોંધે છે કે માં જે રીતે વ્રત કરતી હતી અને વ્રતોમાં જે એની અપાર શ્રદ્ધા હતી, અમને ઘણી વાર એમ થાય, એમણે અંદર વ્રતના પણ ઉદાહરણો આપ્યા છે જેની ડિટેલમાં હું જતો નથી, કે ચંદ્ર નીકળે અને ચંદ્રના દર્શન કરીને પછી ચંદ્રોદય વ્રત પૂરું થાય, ભોજન લઈ શકે, અમે રાહ જોતા હોઈએ, બહાર નજર રાખીને બેઠા હોઈએ કે ચંદ્ર નીકળ્યો, અને ચંદ્ર નીકળીને દોડાદોડી બોલાવવા જઈએ, માં દોડી દોડી બહાર આવે ત્યાં ચંદ્ર ફરી એકવાર વાદળ પાછળ છુપાઈ ગયો હોય, અમે નિરાશ થઈ જઈએ કે માં ભૂખી રહી ગઈ, પણ માનું મોઢું ક્યારેય કંટાણું થતું જોયું નથી. મહાત્મા ગાંધીના જીવનની અંદર આ વ્રતો જે રીતે પળાતા હતા એણે પાકી શ્રદ્ધા ઉમેરી. જીવનના પાછળના ભાગમાં એના થિયોસોફિસ્ટ મિત્રો થતા ગયા અને એને ઓર્નાલ્ડે લખેલો ગીતાનો અનુવાદ પહેલો મળ્યો, જે ગીતાનો અનુવાદ એણે વાંચ્યો એનાથી એમને ગીતા તરફનું આકર્ષણ શરૂ થયું. ઓર્નાલ્ડનું એક બીજું પુસ્તક પણ એણે વાંચ્યું, બુદ્ધચરિત ઉપરનું, તો એ ગીતા પછી બુદ્ધચરિતની અસર થઈ અને મહાત્મા ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે ગીતામાં હું એટલો ઊંડો ન ઉતરી શક્યો જેટલો બુદ્ધચરિત્રમાં ઉતરી શક્યો. જે પછીથી પોતે ગીતા સાથે કેટલા તાદાત્મ્ય થયું એની વાત બહુ સ્પષ્ટ. હું એક બીજા પુસ્તકને કોટ કરું, કાર્લાઇલનું હીરોઝ એન્ડ હીરો વર્શિપનો અનુવાદ એમણે વાંચ્યો, જેમાં વીર પૈગંબરમાંથી મોહમ્મદ સાહેબની મહત્તાની વાત લીધી, વીરતાની વાત લીધી અને તપશ્ચર્યાનો ખ્યાલ પોતાના મનમાં સ્પષ્ટ કર્યો. સી ઇઝ ઓપન, જેમ જેમ બધું આવતું ગયું છે તેમ તેમ એનો સ્વીકાર કરતા ગયા છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં એક એવા ખ્રિસ્તી મિત્ર મળ્યા કે જેણે એમ કહ્યું કે માંસાહાર અને મદ્યપાન કરે છે ખ્રિસ્તીઓએ સાચું છે, પણ ખરેખર ધર્મમાં એવું લખ્યું નથી કે કરવું પડે, એટલે એને એમ થયું કે આ વાત સાચી છે કે નહીં આપણે ચકાસી લઈએ. એટલે પોતે પૈસા ખર્ચીને એક બાઇબલ લીધું અને બાઇબલ વાંચવાની શરૂઆત કરી. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે એનો જૂનો કરાર વાંચીને તો હું કંટાળી ગયો, મને એ સમયે મનુસ્મૃતિમાં જે ગડમથલ હતી એનાથી પણ વધુ માથાકૂટ લાગી, પણ નવો કરાર જ્યારે મેં વાંચ્યો ન્યૂ ટેસ્ટામેન્ટ
ત્યારે હું નાચી ઉઠ્યો અને એની અંદરના બે વાક્યો, તારું પહેરણ માગે તેને અંગરખું આપજે, તારું પહેરણ માગે એને અંગરખું આપજે, અને તને જમણે ગાલે તમાચો મારે એને ડાબો ગાલ ધરજે, આ બે વાત વાંચીને હું ઝૂમી ઉઠ્યો. અને એ જીવનભર મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલું રહ્યું. આમ તમારે જોવો તો જોઈ શકાય કે પુસ્તકોમાં શામળનો છપ્પો, ગીતા, બુદ્ધચરિત અને ઈશુના વચનો, એમણે એના સંસ્કૃતિને બરાબર આગળ દ્યોતક બનવામાં બહુ મોટો ફાળો આપ્યો. પછીના સમયમાં જ્યારે ગડમથલ હતી કે ખરેખર ધર્મ કયો સાચો, ઇંગ્લેન્ડ ગયા અને ઘણા બધા ધર્મો વિશે જાણ્યું, ત્યારે એને પ્રશ્ન થયો કે બધા ધર્મ સરખા લાગ્યા કરે, સાચો કયો, કયો સ્વીકારવો, ત્યારે એની મદદે આવ્યા શ્રીમદ રાજચંદ્ર. એ ઇંગ્લેન્ડ ઉતર્યા અને એ જ સમયે શ્રીમદ રાજચંદ્રના ભાઈ ઉતર્યા અને એમણે પરિચય કરાવ્યો અને શ્રીમદને એણે સ્પષ્ટ રીતે પૂછી નાખ્યું, પત્ર લખીને બહુ જ ક્લેરિટીથી પૂછ્યું, હું શું કરું, હિન્દુ ધર્મ છોડી દઉં, બુદ્ધ ધર્મ અંગીકાર કરી લઉં? અને શ્રીમદે એને અદ્ભુત જવાબ આપ્યો. એ શ્રીમદ મારા રાજકીય કે કોઈ ગુરુ નથી એવું પણ એમણે કારણો આપીને સમજાવ્યું છે. એ શ્રીમદ 33 જ વર્ષે કેમ અકાળે ગયા એના વિશે પણ ગાંધીજીએ પોતાનો અભિપ્રાય લખ્યો છે. એણે લખ્યું છે કે એમણે શરીર પાસેથી બહુ વધુ પડતું કામ લીધું અને શરીરની સંભાળ રાખવી જોઈએ એટલી ન રાખી, એટલે એણે વહેલી વિદાય લીધી. મારા છેલ્લા પોઈન્ટ ઉપર આવું, એવું નથી માત્ર કે ભારતીય પરંપરાના જે પુસ્તકો કે વ્યક્તિઓથી ગાંધીનો સંસ્કાર ઘડાયો, પણ એમને જે સંસ્કૃતિનો પરિચય કરવો હતો એમાં એમણે વિદેશી બાબતોનો પણ કોઈ છોછ ન રાખ્યો. સૌથી પહેલાં હેનરી ડેવિડ થોરો, એમાંથી એણે વોલન્ટરી પોવર્ટી નામનો શબ્દ લીધો અને થોરોની જ અસરમાં સવિનય કાનૂન ભંગ એ શબ્દ થોરોમાંથી લઈ આવ્યા. જોન રસ્કિન આપણને ખ્યાલ છે, ગન ટુ ધીસ લાસ્ટ, અને એમાંથી એમણે સર્વોદય શબ્દ ઉપાડ્યો, છેવાડાનો માણસ છે કયો તે. ત્રણ મુદ્દા એને બહુ ગમી ગયા જે એમણે વારંવાર અનેક જગ્યાએ નોંધ્યા અને રસ્કિનને વાંચ્યા પછી, નંબર 1, બધાના ભલામાં આપણું ભલું છે. બીજું, વકીલ અને વાણન બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો છે. અને ત્રીજું, સાદું મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. મહાત્મા ગાંધીએ આ બાબતોના આધારે પોતાના જીવનને પરિવર્તિત કરવાની શરૂઆત કરી. ટોલ્સ્ટોયનું પણ બહુ સારો એને પરિચય થયો અને લિયો ટોલ્સ્ટોયનું વૈકુંઠ તારા હૃદયમાં એવા પુસ્તકનો અનુવાદ પણ મારા ઉપર ઘણી અસર કરી ગયો એવું મહાત્મા ગાંધીએ લખ્યું છે. મારો સમય પૂર્ણ થઈ રહ્યો છે એટલે હું મારી વાતનું સમાપન 2 મિનિટમાં કરું. આપણને વિચાર એ આવે કે મહાત્મા ગાંધીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ શું લેવો, કયો હોઈ શકે. નંબર 1, મેં મૂકેલો એટલે રામ ભાગ્યો છે, સંસ્કૃતિ બોધ લેવો હોય તો શું લેવો, સીધી વાત, ઓપનનેસ, ખુલ્લાપણું, મુક્ત થઈને ખુલ્લાપણું. બીજું, આવે છે તેને બધાને જાણવું. હમણાં જ અહીંયા રામ માધવજીએ કહ્યું કે સાંભળવાના જ છે બધાને. ભાઈશ્રીએ કહ્યું, કોઈનો વિરોધ નથી, શાસ્ત્રાર્થ કરો, વિવાદ કરો, પણ સાંભળો, પાક્કું સાંભળો, કોઈકને શું કહેવું છે તે સાંભળો, પછી એમાંથી સારા સાર તારવો અને તારવીને તમને જીવનમાં ઉતારો. ગાંધી કહે છે, ઉતાર્યા પછી જો તમે સંમત થતા હો કે આણે મારામાં કાંઈ ઉમેરો કર્યો છે તો રાખો, ન કર્યો હોય તો કાઢી નાખો. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, પોતાના માતા પિતા, પોતાનું કુટુંબ, પોતાના ધર્મો, એની સાથેનો લગાવ ક્યારેય તૂટવા ન દો. એમાંથી એવું બને કે તમને પોતાને કદાચ કોઈકમાં શ્રદ્ધા નથી, ડાઉટ ઊભો થયો તો પણ એની સાથે કોઈ તોડી નાખવાનો વ્યવહાર ન કરશો. આપણને જાણીને આશ્ચર્ય થશે કે મહાત્મા ગાંધીએ પોતાના જીવનની અંદર એવા કેટલાય બનાવો થયા કે જે બનાવોની અંદર એમણે જડ વર્તન અપનાવ્યું હોય એવું આપણને લાગે. હમણાં જે જિન્ના સાહેબનો કિસ્સો રામ માધવજીએ કહ્યો કે ગુજરાતીમાં બોલો, તો એણે કહેવાનું હતું તો કહી લીધું,
પણ પછી જિન્નાએ ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કર્યું તો એ ઉઠીને જતા નહીં રહ્યા. એને પૂરું સાંભળવાનું, એને પોતે સ્વતંત્રતા જાળવી રાખી બેઠા રહ્યા. કહેવાઈ ગયું, ઓકે, તમે અભિવ્યક્ત થઈ ગયા, બરાબર છે. હવે જે થયું છે તેને તમે પણ સ્વીકારો. આ વાત જે મુખ્ય ગાંધીમાં હતી એટલે જ એ નહેરુ સાથે પણ તાદાત્મ્ય સાધી શકતા હતા, અને એ જ સમયે સરદાર પટેલ સાથે પણ એકત્વ એમણે સાધી લીધું હતું. વિચારવા જેવું એ છે મિત્રો, આજના સમયમાં ઉપયોગી થાય એવું મહાત્મા ગાંધીએ એક ન કહેલો ગુણધર્મ સંસ્કૃતિ બોધ તરીકે આપણે લેવા જેવો છે કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે એકોએક ભારતીય એકલો એકલો મહાન છે. ઇન્ડિવિજ્યુઅલી ઈચ એન્ડ એવરી ઇન્ડિયન ઇઝ ધી બેસ્ટ, પણ તમે એક ધી બેસ્ટ હારે બીજા ધી બેસ્ટને બેસાડો એટલે ખાના ખરાબી છે. તમે કલ્પના કરજો, ક્યારેક યાદી બનાવો છો, હું એવી સંસ્થામાંથી આવું છું કે જ્યાં આ બધા ગુણધર્મોની અમે વારે વારે વાતો કરતા હોઈએ છીએ, એટલે મારી પાસે એવી યાદી છે. કેવા ધુરંધરો એકબીજાના મગજથી ઊંધા ચાલનારા માણસોને ગાંધી પોતાના નેતૃત્વ હેઠળ એકઠા કરી શક્યા. આજે ખૂંચાશું શું, આપણે એક વ્યક્તિ ઉપર આધારિત શાસનમાં પ્રવૃત્ત થઈ રહ્યા છીએ, એક વ્યક્તિનું શાસનમાં જ પ્રવૃત્ત થઈ રહ્યા છીએ વર્ષોથી, અને એ પ્રણાલી આજે પણ આપણે આગળ ધપાવી રહ્યા છીએ. કોઈ વડાપ્રધાનનું જ્યારે અવસાન થાય છે ત્યારે આપણને ધ્રાસકો પડે છે કે હવે દેશનું શું. એનો અર્થ એવો કે એ પ્રાઇમ મિનિસ્ટરે પોતાની નેક્સ્ટ લાઇન ઓફ લીડરશિપ તૈયાર કરી નથી. મહાત્મા ગાંધી એક જ એવી વ્યક્તિ હતી કે જેણે સ્વતંત્રતા અપાવવામાં પૂરતો ફાળો આપ્યો હોવા છતાં 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરક્યો ત્યારે તેઓ ત્યાં નહોતા. હી વોઝ શ્યોર કે મારી ગેરહાજરીમાં પણ ધ્વજ સારી રીતે ફરકાવાઈ જશે. આ નેતૃત્વનો જે વાત છે, જે આજના સમયની વાત છે, પોતાના અંદરની પવિત્રતા પાકે પાકી જાળવી રાખે. જવાહરલાલ નહેરુનું એક વાક્ય નોંધવા જેવું છે. જવાહરલાલ નહેરુએ એવું કહ્યું કે જેમણે બોખા મોઢાના મહાત્માજીનું હાસ્ય જોયું નથી તે ગાંધીજીને ઓળખતા નથી. બોખા મોઢાથી પણ જે છૂટથી હસી શકતો હોય, આપણને ખબર છે કે આપણે નકલી દાંત પહેર્યા હોય તો પણ મોઢે રૂમાલ રાખીને વાત કરવા ટેવાયેલા માણસો છીએ. તો આવું જે વ્યક્તિત્વ હતું એની અપાર શ્રદ્ધા ઈશ્વરમાં, અપાર શ્રદ્ધા ક્યાંથી મળ્યું એનું વિશ્લેષણ આપણે કર્યું, પણ એ અપાર શ્રદ્ધા એટલે કેવી, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ નારાયણભાઈનું જે પુસ્તક છે એ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે. પહેલું જેમણે ટાઇટલ બાંધ્યું છે ઉઠો મહાદેવ ઉઠો, અને આપણને ખ્યાલ છે કે 15 ઓગસ્ટ 1942 જ્યારે પોતે હારી થાકી ગયા છે અને પોતે મહાદેવભાઈને એમ કહે છે કે હવે હું આમરણાંત ઉપવાસ શરૂ કરીશ. કેમ એમ કરશો? તો કે અંગ્રેજો જતા નથી, આપણે સફળ થતા નથી, એટલે હવે હું આમરણાંત ઉપવાસ શરૂ કરું છું. ત્યારે તાત્કાલિક મહાદેવભાઈ કહે છે બાપુ એવું ન કરશો. કેમ ન કરશો? તો કે બાપુ તમને કંઈ થઈ જશે તો. એટલે મહાત્મા ગાંધી જવાબ આપે છે, એક કામ કર, નેપકીન ઉપાડીને આલે અમારો ટુવાલ, તું આ ટુવાલ ઢાંકીને મારા અગ્નિ સંસ્કાર કરજે ને પછી તું નાઈ લેજે. આવું તું કરી શક તો તું મારો બાપ અને હું તારો દીકરો. અને બને છે એવું કે બીજે દિવસે સવારે 15 ઓગસ્ટ 1942ના દિવસે સવારના મહાદેવભાઈના રૂમમાં ડૉક્ટર સુશીલા નૈયર જાય છે અને જોવે છે કે મહાદેવભાઈનો દેહ તો નિશ્ચિત પડ્યો છે, ચેતન નથી. દોડતા દોડતા બહાર આવે છે અને બાપુને કહે છે મહાદેવભાઈ ગયા, મહાદેવ ગયા. અને બાપુને એકદમ ધક્કો પહોંચે છે. આપણને ખબર છે કે કસ્તુરબા કરતાં વધુ પ્રિય પાત્ર કોઈ હોય ગાંધીજીના જીવનનું તો એ મહાદેવભાઈ દેસાઈ હતા. અને બાપુ દોડમ દોડેના રૂમમાં જાય છે. જેને ગાંધીએ જિંદગીમાં નથી કર્યું એવી આસક્તિ એ મહાદેવ પ્રત્યે દેખાડે છે. બાજુમાં બેસે છે, એના શરીર માથા ઉપર હાથ ફેરવે છે અને પછી બોલે છે ઉઠો મહાદેવ ઉઠો. પછી તો એ બધી વિધિ પૂરી થઈ. બીજે દિવસે સુશીલા નૈયર એમને પૂછે છે કે બાપુ તમે અમને શીખવનારા કે મૃત્યુ તો કાયમની વસ્તુ છે, એનો સ્વીકાર કરવો, તમે કેમ આવા થઈ ગયા? તમને તો ખબર હતી કે મહાદેવભાઈ નથી તો આવું બોલી ઉઠ્યા. એમણે સુંદર મજાનો જવાબ આપ્યો, તારી વાત સાચી છે, પણ 25 વર્ષનો હતો ત્યારે મહાદેવ મારી પાસે આવ્યો હતો અને એણે જિંદગીમાં એક પણ
મહાદેવ પોકાર પડે ત્યારે એ પાછો મારી સામે ન જોયું હોય એવું બન્યું નથી. એટલે મને ઊંડે ઊંડે શ્રદ્ધા હતી કે હું કહું કે ઉઠો તો કદાચ ઉઠશે. અને સુશીલા નૈયરને એણે છેલ્લે કહ્યું કે મેં તો એને એમ કહ્યું હતું કે તું મારો બાપ અને હું તારો દીકરો, આજે તો ઉલટું થઈ ગયું, મહાદેવ મારો બાપ થયો, હું એનો દીકરો થયો.